હવે બ્રેક બાદ આગળ વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટા કિસાન સભા દ્વારા સરકારી ખાનગીકરણ નીતિના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ અને ધરણા દેખાવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કેન્દ્રમાં એનડીએ નેતૃત્વની મોદી સરકારની બીજી ટર્મ ચાલી રહી છે, તેમ છતાં લોકોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. ખેડૂતો વર્ષોથી માંગ કરતા આવ્યા છે, ખેડૂતોના તમામ દેવા નાબૂદ કરી ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો વ્યાપો, સ્વામીનાથન સમિતિના ભલામણનો અમલ કરો, ખાનગી કંપનીઓ હટાવો, વૃદ્ધ ખેડૂતોને પેન્શન રૂપિયા 5000 જેવા અનેક મુદ્દાઓ, અનેક માંગણીઓને લઈને રાષ્ટ્રવ્યાપી હડતાળ અને ધરણા દેખાવ કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે ઉપલેટાના બાપુના બાવલા ચોક ખાતે ગુજરાત કિસાન સભા સમિતિ દ્વારા ધરણા દેખાવ કાર્યક્રમ યોજાયો હતો અને સૂત્રોચ્ચાર દેખાવો કર્યા. કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ખેડૂતો બોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાનભાઈ સુવા, ZSTV ઉપલેટા. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજે અમે ઉપલેટામાં ખેડૂતો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્રવ્યાપી શ્રમજીવી હડતાલ જે યોજાણી છે અને જેમાં કરોડો શ્રમજીવીઓ જોડાવાના છે, એ હડતાલને અમે ગુજરાત નહીં પણ સમગ્ર દેશ લેવલે અમે એને સમર્થન કર્યું છે. અમારી જે માંગણીઓ છે લાંબા ગાળાની, એ માંગણીઓ સરકાર સંતોષ કરતી નથી. અમારી માંગ છે ખેડૂતોના દેવા નાબૂદ કરો, અમારી માંગ છે સ્વામિનાથન સમિતિની ભલામણનો અમલ કરો, છતાં સરકાર એ આપતી નથી. અને બીજી બાજુ સરકાર જે નથી માગતા એ આપે છે. અમને GST આપ્યું, અમને નોટબંધી આપી, અમને આજે NRC આપ્યું છે, જે નથી માગતા એ આપે છે અને જેની માગણીઓ કરવામાં આવે છે એ સરકાર આપતી નથી. એટલે અમે આ માગણીના અનુસંધાને આજે ધરણામાં બેઠા છીએ, હડતાલનું સમર્થન કર્યું છે અને આવનારા સમયમાં પણ મોટે પાયે અમે લડતો કરવાના છીએ. સરકાર જે નીતિઓ અખત્યાર કરી રહી છે એ શ્રમજીવી, કામદાર, મજદૂર, ગરીબ, ખેડૂત, આ વિરોધી જે નીતિઓ છે એ નીતિઓ બદલો અને નહીતર ગાદી છોડો, એ પ્રકારની લડતો પણ અમે આવનારા સમયમાં કરશું. અમારા આગળના સમયમાં રણનીતિ દેશના ખેડૂત મજદૂરને એક બનાવી, સરકાર જે ઉગ્ર મૂડીદાર નીતિઓ અખત્યાર કરી રહી છે, નીતિઓ પલટાવો અને દેશમાં શ્રમજીવી ગરીબ વર્ગના અધિકારોની નીતિઓ બનાવો, એ અમારી રણનીતિ છે. અને એ નીતિઓ પર ગુજરાતની પણ સમગ્ર દેશમાં ખેડૂત અને મજદૂરની એકતા અમે કરવા.